नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ. કે આ ગાંધીનગર મનપાને મળશે નવા મેયર. મનપાની પ્રથમ સામાન્ય સભા મળશે. મેયર પદ માટે બે નામ રેસમાં છે. વોર્ડ નંબર 4 ના ભરત દીક્ષિત, વોર્ડ નંબર 8 ના હિતેશ મકવાણા રેસમાં છે. ડેપ્યુટી મેયર ની રેસમાં મહિલા ચહેરાઓ પણ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પણ બે નામ રેસમાં છે. મહેન્દ્ર દાસ અને જસુ પટેલ ના નામ રેસમાં છે. તો ડેપ્યુટી મેયર પદ અને નેતા શાસક પદ માટે પણ કેટલાક નામ રેસમાં છે. ઠાકોર દરબાર અથવા બ્રહ્મ સમાજને ફાળે જાય તેવી શક્યતા છે. તમામ જાતિનું સમીકરણ પણ ધ્યાનમાં રાખવામાં આવશે. તો ગાંધીનગરના મેયર આજે નક્કી થઈ શકે તેની પૂરેપૂરી શક્યતા છે. ડેપ્યુટી મેયરની રેસમાં મહિલા ચહેરાઓ હોવાની પણ જાણકારી મળી રહી છે. ગાંધીનગર મનપાને મળશે નવા મેયર. મનપાની પ્રથમ સામાન્ય સભામાં જ મળશે મેયર. મેયર પદ માટે બે નામ રેસમાં હોવાની જાણકારી છે કે જેમાં વોર્ડ નંબર 4ના ભરત દીક્ષિતનું નામ ચર્ચામાં છે, તો વોર્ડ નંબર 8ના હિતેશ મકવાણા રેસમાં છે. તો ડેપ્યુટી મેયરની રેસમાં મહિલા ચહેરાઓ છે કે જેઓ હાલમાં ડેપ્યુટી મેયર બની શકે છે. આ રીતે 44માંથી 40 બેઠક જીતીને ગાંધીનગરમાં પહેલી વખત કોઈ પાર્ટી અને ખાસ કરી ભાજપે વિજય મેળવ્યો છે. ત્યારે તમામ લોકોને ન્યાય મળે, તમામ સમાજ જે ભાજપની સાથે પડખું ઊભું રહ્યું છે ગાંધીનગરમાં, તેનું પણ ધ્યાન રાખવામાં આવશે પદના વિતરણ વખતે. ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આજે મેયર ગાંધીનગરને મળી જશે. ડેપ્યુટી મેયરની રેસમાં મહિલાઓના પણ નામ છે, તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામમાં પણ શક્યતાઓ છે કે એક વધુ બ્રહ્મ સમાજને પદ જઈ શકે છે. વધુ શું અપડેટ? જી બિલકુલ, તમને જણાવ્યું કે આજે ગાંધીનગર મહાનગરપાલિકાને પોતાના જે મેયર છે તે મળી જશે. ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને જીત મળેલી છે અને તેની અંદર પણ જે રીતે આમ આદમી પાર્ટી ત્રીજો મોરચો એ સામે આવેલો હતો અને તેની અંદર જે રીતે જીત મળેલી છે, તો ચોક્કસ તમામ જે મુદ્દાઓ જે છે તેને ધ્યાનમાં રાખી, નાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી અને જે પસંદગી છે તે કરવામાં આવશે. જો વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની અંદર 44 બેઠક ઉપરથી 41 બેઠક ઉપર ભાજપને જીત મળેલી છે, જેની અંદર 12 પાટીદાર ચહેરાઓ ચૂંટાઈ રહ્યા છે, 7 ક્ષત્રિય ચહેરાઓ ચૂંટાઈ રહ્યા છે, 5 બ્રહ્મ સમાજના છે, 7 ઠાકોર સમાજના અને 3 ઓબીસી અને 1 એસટીની અંદરથી છે. જો મેયર પદની વાત કરવામાં આવે તો હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત આ બંને વચ્ચે હાલ ટક્કર ચાલી રહેલી છે. મેયર પદ એ આરક્ષિત છે અને જેની અંદર હિતેશ મકવાણાનું જે નામ છે તે પ્રબળ રીતે આગળ ચાલી રહેલું છે. હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનાભાઈ મકવાણાના તેઓ પુત્ર છે, સાથે જાણીતા ફિલ્મ અભિનેત્રી રમા માણેકના તેઓ પતિ પણ છે. સાથે જ જો વાત કરીએ તો ડેપ્યુટી મેયર પદની જે છે તે બ્રહ્મ સમાજને ફાળે જાય, જેની અંદર એમાબેન ભટ્ટ, શૈલજા ત્રિવેદી, અંજના મહેતા અને છાયા ત્રિવેદીનું નામ એ ચર્ચામાં ચાલી રહેલું છે અને આ નામોની અંદરથી જે પસંદગી છે તે થઈ શકે છે. તે જ રીતે જો વાત કરીએ તો કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટી નું જે ચેરમેન પદ હોય છે તે મેયર બાદ ખૂબ મહત્વનું પદ માનવામાં આવે છે અને તેની અંદર પાટીદાર સમાજને પ્રાધાન્ય આપે તેવી હાલ સૂત્રો માહિતી આપી રહેલા છે, જેની અંદર મહેન્દ્ર દાસ, જસુ પટેલ, રાજુ પટેલના નામની હાલ ચર્ચા એ ચાલી રહેલી છે. આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો અનેક નામોની ચર્ચા હાલમાં આગળ જોવા મળી રહી છે કે જેમાં મેયર પદ માટેના બે જે નામ છે તેમાં રેસમાં આગળ ચાલી રહેલા જે નામ છે તેમાં દીક્ષિત ઉપર જવાબદારી આપવામાં આવે તેવી પણ શક્યતા છે.